વડોદરા જિલ્લાના પાદરા ખાતે માટીકામની કલાકારી તેમજ રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા સ્વરોજગારી માટે તાલીમ લેનાર બહેનોને ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। પાદરાના આંબેડકરીપુરમાં બહેનો આત્મનિર્ભર થાય તે માટે માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા સ્વરોજગારી માટે બહેનોને માટીકામની કલાકારી અને પતંગ તથા કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવી હતી। જે તાલીમ પૂર્ણ થયા બાદ બહેનોને ₹1,400 નો ચેક તથા પ્રમાણપત્ર વડોદરાના માજી મેયર દલસુખભાઈ પ્રજાપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા જે મહિલાઓએ લાભ લીધો હતો એ લાભાર્થી મહિલાઓને સ્ટાઇપન્ડના ભાગરૂપે ચેક અને એમના પ્રમાણપત્ર વિતરણ કરવા માટે કાર્યક્રમ યોજ્યો હતો। એમાં દિગ્ગજ નેતા વડોદરાના અને બિલ્ડર લોબીના એવા મોટા બિલ્ડર જેને કહેવાય એવા દલસુખભાઈ પ્રજાપતિ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચેતનાબેન સુતરિયા જે માણેજાના હોવા છતાં પણ અમારા પાદરાની મહિલાઓ માટે સખત પરિશ્રમ અને કામ કરી રહ્યા હતા અને અહીંયા એમણે એક મહિનો વર્ગ ચલાવ્યા અને આજે 10 કે 15 દિવસથી અવધિમાં તો ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ આજે યોજ્યો। તે બદલ અમે ખરેખર પાદરાના સમાજ વતી અને દલિત મહિલાઓને જે આગળ લાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા હતા લોકો મહિલાઓને રોજગારી મળે એટલા માટે એ કાર્યકીરીને અમે બિરદાવીએ છીએ। જય ભીમ જય ભારત। ગુજરાત માટે કલાકારી બોર્ડ એન્ડ ટેકનોલોજી સંસ્થા તરફથી ગુજરાતમાં ઘેર ઘેર વિકાસ થાય, ઘેર ઘેર રોજગારી ઊભી થાય અને દરેક ઘેર બહેનો કૌશલ્યની તાલીમ મેળવે અનેક પ્રકારની તાલીમો છે 18। આ તાલીમ મેળવ્યા પછી એમને રોજગારી મળે અને રોજગારી મળે તો ભાવિ ઉજળું થાય, પરિવારનું ઉજળું થાય એવા વિચારો આ દેશના આખા ભારત દેશના વડાપ્રધાન મને નરેન્દ્રભાઈ મોદીજીના વિચારો છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી રૂપાણીજી અને આ કલાકારી બોર્ડના મંત્રી શ્રી જયેશ રજેરાજી મેં વિચાર આવ્યો છે ત્યારે ગુજરાતમાં ગત વર્ષમાં 13,000 માણસોને તાલીમ આપવામાં આવી છે, એમને સ્ટાઇપન્ડનું પ્રૂવ મળ્યું છે। આ વખતે 1,000 તાલીમ ઊભી કરવાની છે અને તાલીમ આપવાની આખા ગુજરાતમાં 18,000 ગામડા સુધી વાત પહોંચે ત્યારે 45,000 માણસને કરોડ રૂપિયા વેચાશે અને 30,000 કુટુંબને લાભ મળશે એવું ભવ્ય આયોજન ગુજરાત સરકારે કર્યું છે। માન્ય વડાપ્રધાનની સૂચના અનુસાર અમે કામ કરી રહ્યા છીએ। થોડાક દિવસ પહેલાં હું વડવામાં ગયો ત્યારે એમને ગુજરાત યાદ દેવડાવ્યું અને તાલીમની વાત કરી અને મને કહ્યું કે તાલીમમાં સીધા પૈસા મારી બેનર હાથમાં જાય એવું કરજો, મેં કહું ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે જેથી આ પૈસા મળ્યા છે મારી બહેન મારો ભાઈ કે મારી દીકરી હોય એની પોતાની રોજગારી ઊભી કરી શકે અને ઉભાઈ કરવામાં અમારા ચેતનાબેન છે આ બાજુ અમારા આગેવાનો છે। આજરો તમે અહીંયા શું પ્રોગ્રામ કર્યો છે? આજે ચેક આપવાનો વિતરણનો કાર્યક્રમ કર્યો, દરેક બેનને ચેક આપ્યા છે અને ચેક એમને પોતાને સ્વરોજગારી ઊભી કરવા માટે આપવામાં આવ્યા છે। કેટલા મહિલાઓને લાભ મળે છે? અહીંયા 30 બહેનોને લાભ મળ્યો। આજે વડોદરા શહેરમાં 4 કાર્યક્રમ પૂરા કર્યા છે અને ગુજરાતમાં 1,000 કાર્યક્રમ પૂરા કરવાના છે જેનાથી સંખ્યાબંધ લોકોને રોજગારી મળશે એટલી વાત પૂરી કરી મારી વાણી વિરામ આપીશ। જય હિન્દ જય ભારત।